નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મો, જેમાં સ્વાધ્યાય 6.2 સ્વાધ્યાય 6.1 આપણે ભાગ એકમાં જોઈ ગયા છે. હવે ભાગ બીજો સ્વાધ્યાય 6.2. જેમાં દાખલા નંબર 1, નીચેની આકૃતિમાં બહિષ્કોણ એક્સ નું માપ શોધો. નીચે જે આપણે આકૃતિ આપેલી છે, જેમાં બહિષ્કોણ એક્સ નું માપ શોધવાનું છે. બહિષ્કોણ એટલે ત્રિકોણની કોઈ એક બારનો ખૂણો લેવામાં આવે અને એનું માપ શોધવાનું છે. હવે બહિષ્કોણ શોધવા માટે એક નિયમ છે કે ભાઈ બહિષ્કોણ બરાબર અંતઃ સમ્મુખ કોણનો સરવાળો. હવે અંતઃ સમ્મુખ કોણ કોને કહેવાય? કે છે બહિષ્કોણની બાજુનો ખૂણો છે એ નહીં, પણ એના સિવાયના જે સામેના બે ખૂણા છે એને અંતઃ સમ્મુખ કોણ કહેવાય. જે બહિષ્કોણની બાજુનો ખૂણો છે એ નહીં, પણ ત્રિકોણની અંદર આવેલા એના સિવાયના બીજા બે ખૂણા, સામેના ખૂણા, એને અંતઃ સમ્મુખ કોણ કહેવાય. તો અંતઃ સમ્મુખના સરવાળા જેટલો બહિષ્કોણ થાય. તો આપણે પેલા સૂત્ર લખીશું કે બહિષ્કોણ બરાબર અંતઃ સમ્મુખ કોણનો સરવાળો. બહિષ્કોણ એ અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલો થાય. બહિષ્કોણ શું છે? તો કે એક્સ આપણને ગોતવાનો છે, અથવા તમે આમે લખી શકો અંતઃ સમ્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. એ જ્યારે આપણે અંતઃ સમ્મુખ કોણ ગોતવાનો થાય ત્યારે આપણે એ રીતના સૂત્ર લગાડી શકીએ, બહિષ્કોણ બરાબર અંતઃ સમ્મુખ કોણનો સરવાળો અથવા અંતઃ સમ્મુખ કોણ બરાબર બહિષ્કોણ. તો હવે બહિષ્કોણ એટલે એક્સ અંતઃ સમ્મુખ કોણનો સરવાળો, મતલબ કે અંતઃ સમ્મુખ કોણ એટલે સામેના જે બે ખૂણા છે એ બંનેનો સરવાળો. તો આને બરાબર 50° પ્લસ 70° માટે એક્સ બરાબર 50 અને 70, 7 × 5 = 12, 120°. અહીં આપણો આ જવાબ મળી ગયો. દાખલા નંબર 2, નીચેની આકૃતિમાં અજ્ઞાત ખૂણા એક્સ નું માપ શોધો. અજ્ઞાત ખૂણો એક્સ, આ એક્સ ના માપ આપણને શોધવાના છે. હવે એક્સ ના માપમાં બહાર બહિષ્કોણનું માપ આપણને આપેલું છે, કે બહિષ્કોણનું માપ, માનો પેલા દાખલામાં છે 115°, તો બહિષ્કોણનું માપ આપેલું છે. તો આપણે અહીં લખી શકીએ અંતઃ સમ્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ બરાબર અંતઃ સમ્મુખ કોણનો સરવાળો, અથવા તો અંતઃ સમ્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. તમે કોઈ પણ બેમાંથી આડે આવડું લખી શકો. તો આપણે અહીંયા અંતઃ સમ્મુખ કોણ ગોતવાનો છે એક, એટલે આપણે અંતઃ સમ્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ. અંતઃ સમ્મુખ કોણનો સરવાળો એટલે એક્સ પ્લસ 50. મેં તમને કીધું એ પ્રમાણે કે જે બહિષ્કોણ હોય એની સામેના બે ખૂણા છે એને અંતઃ સમ્મુખ કોણ કહેવાય. તો એક્સ પ્લસ 50 બરાબર 115° માટે એક્સ બરાબર 115° માઇનસ 50 માટે એક્સ બરાબર 65° આવશે. એક સો પંદર માંથી 50 બાદ થાય તો 65 વધે 65°. દાખલો ટાઈમ પૂરો. હવે દાખલો 2 આના જેવો છે, દાખલા 3 માં થોડોક તફાવત છે. આપણે દાખલો 3 ગણશું. દાખલા 3 માં શું કીધું કે ભાઈ બહિષ્કોણનું માપ આપેલું છે, અંતઃ સમ્મુખ કોણમાંથી બેમાંથી એકના માપ આપેલા નથી, પણ આમાં એકનું માપ છે કોઈને ક્યાંય દેખાતું હોય તો. હા, આ ખૂણાનું માપ જે આ ખૂણો છે એ કેવો છે? કાટકોણ છે. જો અહીંયા કાટકોણ બતાવ્યો છે, કાટકોણ ખૂણો છે, એટલે કાટકોણનું માપ હંમેશા કેટલું હોય? 90°. તો આપણે લખી શકીએ અંતઃ સમ્મુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણ માટે અંતઃ સમ્મુખ કોણ એક્સ પ્લસ
આ કાટખૂણો છે એટલે 90 અંશ બરાબર 125 અંશ માટે x બરાબર 125 અંશ માઇનસ 90 અંશ. હવે 125 અંશ માઇનસ 90 અંશ બરાબર 125 માંથી 90 બાદ થાય x બરાબર 35 અંશ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.2 પૂરું થાય અને આ ત્રણ દાખલાના આધારે તમારે સ્વાધ્યાય 6.2 ના દાખલો 1 અને 2 એટલે કે સ્વાધ્યાય 6.2 આખું પૂરું કરવાનું રહેશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો.